तो सीधा जैसे वडोदरा में समीक्षा बैठक पूर्ण थे बाद प्रदीप परमार हाल में कही रहा है समीक्षा की अंदर महत्वपूर्ण है वरसाद ने लेने शू खास अपडेट कॉर्पोरेशन बधा ज वोर्ड ऑफिसरो डीवायएमसीओ एडिशनल सिटी इंजीनियर्स ने अलग अलग प्रकार की सूचना आपी ने तंत्र 24 कलाक खड़े पगे रहे एनी चिंता करवामां आवी छे। शहरना 7 जिला ब्रिजोनी आसपास पानी ना भराय एनी पण चिंता करवामां आवी छे। शहरनी अंदर जितला पर सीसीटीवी कैमरा लाग्या छे ए कैमराना माध्यमथी रोड ऊपर पानी भराय तो एनी माहिती मळी सके, रोड पर खाड़ा पड़ा हशे तो एनी पर माहिती मळी तात्कालिक असर थी ए एनु निराकरण थाय। शहरनी अंदर जितला पण शहर जिल्लामां जितला पण अंडरपास छे ए अंडरपासनी ऊपर चोमासामां वरसादना काळे पाणी भरातुं हतुं હોય તેનો તાત્કાલિક નિકાલ થાય એ જ રીતે આરોગ્ય દ્રષ્ટિએ 108ની અને મેડિકલ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ જગ્યાએ સ્થળાંતર કરવાની જરૂર પડે તો આવા સમૂહ વ્યક્તિને સ્થળાંતર કરવાના ચોક્કસ સારો નક્કી કરવામાં આવે છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે એની અગાઉથી માહિતી એકઠી કરવામાં આવી છે અને વિશેષમાં વડોદરા શહેરની અંદર સયાજી બાગની અંદર જે જૂ આવેલું છે એ પણ નીચાણવાળા ભાગમાં હોવાના કારણે ત્યાં પણ પાણી ભરાય તો ત્યાંના પશુઓને પણ સુરક્ષિત સ્થાનો પર ગોઠવવામાં આવ્યા છે। એ જ રીતે અમારા જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી અને મહાનગર મેયરશ્રી સન્માનિત ધારાસભ્યશ્રીના માધ્યમથી જે સૂચનો મળ્યા છે એનો 24 કલાકની અંદર નિકાલ થાય એ દિશામાં વહીવટતંત્રને સૂચના આપી છે અને અમારા કલેક્ટરશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પોલીસ અધિકારીઓ દ્વારા પણ અમે એ લોકોને સૂચના આપી છે અને એ લોકોએ શું અગત્ય આયોજન કર્યું છે એની પણ ચર્ચા વિમર્શ કરી છે અને આ રીતે અલગ અલગ વિષયની ચર્ચા કરીને 60 માણસોની ટીમ તૈનાત કરવામાં આવી છે। 22 સંઘ ઓબીસી એ મશીન કાર્યરત છે, 108 ફાયર બ્રિગેડ વ્હીકલ